ડીસા જલારામ મંદિરમાં 21 દિવસથી ચાલતા ભોજન યજ્ઞની વિરામ. ડીસા જલારામ મંદિર ઉત્તર ગુજરાતમાં કોઈ પણ કુદરતી આફત હોય ત્યારે સેવા કરવા હંમેશની માટે તૈયાર હોય છે. ત્યારે કોરોના મહામારીને લઈ ભોજન યજ્ઞ શરૂ કરતા અહીં રોજના 100,000થી વધુ માણસોને ભોજન એરિયા વાઇઝ રિક્ષાઓ મોકલીને પૂરું પાડવામાં આવ્યું હતું. અને આ મંદિરની સેવા જોઈને દાતાનો પ્રવાહ ડીસાથી દુબઈ સુધીના લોકોએ ઉદાર હાથે માનવ યજ્ઞમાં આપ્યો હતો. ડીસાના ધારાસભ્ય, બીકેના સંસદ સભ્ય, રાજકીય આગેવાનોએ આ મંદિરની સેવા અને કાર્યક્રમનો ઉત્સાહ જોઈને પ્રભાવિત થયા હતા. અને હાલ પૂરતું બનાસકાંઠામાં 2 કોરોના કેસ આવતા સોશિયલી ડિસ્ટન્સના કારણે કોઈ અન્ય સંક્રમણ આવે માટે યજ્ઞને વિરામ આપવાનું નક્કી કરેલ છે. અને આજે ટ્રસ્ટીઓએ દરેકનો સહકાર બદલ આભાર માની નવી સરકારની ગાઈડલાઈન મુજબ સમાજસેવા માટે આ મંદિરની મહેક અવિરતપણે ચાલુ રહેશે. બનાસકાંઠા જિલ્લાના હૃદય સમા દિશા નગરમાં જ્યાં જલારામ બાપાની ધર્મ ધજા ફરકી રહી છે એવા દિશા નગરમાં જેમ મારા આદરણીય મહાનુભાવે વાત કરી તેમ કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ના રહે એ રીતે છેલ્લા 21 દિવસથી ચાલતો આ અન્નદાનનો કાર્યક્રમ અત્રે પૂર્ણાહુતિને આરે છે એમ હું નહીં કહું, પણ આજે અમે એને વિરામ આપીએ છીએ. બીજો કાર્યક્રમ ક્યારે ચાલુ થશે એ નક્કી નથી, પણ ગમે ત્યારે થઈ શકે. એટલે આજે 21 દિવસથી ચાલતા આ કાર્યક્રમને આપણે અહીં વિરામ આપીએ છીએ.